Hello student, good morning. Jai Shri Krishna Baku. Aje apne bishoy Gujarati bhanvana chhe. Agauna video ma apne kavalo kalam, kuto kalam, tena shabdo, kavalo kalam ane tena shabdo sikhi gaya. Hove aje apne pathya pustak upar jai surya ma aje chapter 1 shara जेनी अंदर चांदो सूरज रंगदाता आकार्य आपने सीखवानो छे तो बाळको तमे तमारो पाठ्यपुस्तक खोलजो सौथी प्रथम आपने आकार्य गाईशु तमे पण मारी साथे गाजो बाळको तमे तमारो गुजराती पाठ्यपुस्तक खोल्यो ने जेमा पेज नंबर 1 ऊपर अहीं आपेलू छे शाळा तत्परता एक जेनी अंदर चांदो सूरज रमता था आ काव्य आजे आपने भणवानो छे आ काव्य तमे सांभळ्यु हशे अथवा गायु पण हशे तो पण आपणे आ काव्य ने पहेला गाईशु तो तमे पण मारी साथे गाजो चांदो सूरज रमता ता अमे चांदो सूरज रमता ता रमता रमता कोडी नामे चिपड़ा लीता रमता रमता कोडी नामे चिपड़ा लीता चिपड़े मने बी आप्यु बी तो में वाड़े नाख्यु चिपड़े मने बी आप्यु बी तो में वाड़े नाख्यु वाड़े मने वेलो आप्यो वेलो में गायने आप्यो वाड़े मने वेलो आप्यो वेलो में गायने आप्यो गाये मने दूध आप्यो दूध में मोरने पायो गाये मने दूध आप्यो दूध में मोरने पायो मोरे मने पीछू आप्यो पीछू में बादशाह ने आप्यो मोरे मने पीछू आप्यो पीछू में बादशाह ने आप्यो बादशाह मने घोड़ो आप्यो घोड़ो में बावड़े बांध्यो बादशाह मने घोड़ो आप्यो घोड़ो में बावड़े बांध्यो बावड़े मने सूड़ आपी सूड़ में टिंबे खोसी बावड़े मने सूड़ आपी सूड़ में टिंबे खोसी टिंबे मने माटी आपी माटी में कुंभार ने आपी टिंबे मने माटी आपी माटी में कुंभार ने आपी कुंभारे मने खड़ो आप्यो खड़ो में कुवाने आप्यो कुंभारे मने खड़ो आप्यो खड़ो में कुवाने आप्यो कुवाए मने पानी आप्यो पानी में छोड़ने पायो कुवाए मने पानी आप्यो पानी में छोड़ने पायो छोड़े मने फूल आप्यो फूल में माने आप्यो छोड़े मने फूल आप्यो फूल में माने आप्यो माए मने लाडवो आबंदा खाई गयो माए मने लाडवो आबंदा खाई गयो बाळको तमने पण आ काव्य गावानी मजा आवी ने हवे आपणे आ काव्य ने समजीशू तो जोईए तेमा अहीं आपेलू छे के अम्मे चांदो सूरज रमता हता रमता रमता कोडी जड़ी
કોડી નામે ચીપડા લીધા ચીપડે મને બી આપ્યું બી તો મે વાડે નાખ્યું તો જુઓ બાળકો અહીં બે બાળકો ચાંદો સૂરજની રમત રમે છે અને રમતા રમતા બાળકને કોડી મળે છે શું મળે છે કોડી તો એ કોડીના બાળકો ચીપડા લે છે શું લે છે ચીપડા તો ચીપડામાંથી શું નીકળે છે બાળકો તો ચીપડામાંથી બી નીકળે છે એ બી બાળકો વાડે વાવે છે ક્યાં વાવે છે વાડે વાવે છે હવે આગળ જોઈશું વાડે મને વેલો આપ્યો વેલો મે ગાયને આપ્યો ગાયે મને દૂધ આપ્યું દૂધ મે મોરને પાયું જો બાળકો અહીં વેલો છે એ બાળક કોને આપે છે તો કે ગાયને આપે છે તો ગાય બાળકને શું આપે છે દૂધ આપે છે એ દૂધ બાળક કોને પાય છે તો કે એ દૂધ બાળક મોરને પાય છે ત્યાર પછી આગળ જોઈશું મોરે મને પીછું આપ્યું પીછું મે બાદશાહને આપ્યું બાદશાહે મને ઘોડો આપ્યો ઘોડો મે બાવળે બાંધ્યો જુઓ બાળકો અહીંયા ચિત્રમાં બાળકના હાથમાં પીછું છે એ કોને આપે છે બાદશાહને કોને આપે છે બાદશાહ બાદશાહ એટલે કે રાજાને આપે છે તો બાદશાહે મને ઘોડો આપ્યો તો એટલે રાજા પીછાના બદલામાં બાળકને શું આપે છે તો કે ઘોડો આપે છે એ ઘોડો બાળક ક્યાં બાંધે છે તો કે ઘોડો મે બાવળે બાંધ્યો એ ઘોડાને બાળક બાવળે બાંધે છે ત્યાર પછી નીચે જોઈશું બાવળે મને સૂળ આપી સૂળ મે ટીંબે ખોસી ટીંબે મને માટી આપી માટી મે કુંભારને આપી બાવળે બાળકને શું આપ્યું સૂળ સૂળ એટલે કે સોય આપી ઈ સૂળ બાળકે ક્યાં ખોસી ટીંબે ટીંબે એટલે કે માટીના ઢગલે તો ઈ માટીનો ઢગલો બાળકને શું આપે છે ટીંબો તો કે માટી આપે છે શું આપે છે માટી અને માટી બાળક કોને આપે છે અહીં ચિત્રમાં તમે જુઓ છો કોને આપે છે કુંભારને આપે છે બરાબર ત્યાર પછી જોઈશું કુંભારે મને ઘડો આપ્યો ઘડો મે કુવાને આપ્યો કુવાએ મને પાણી આપ્યું પાણી મે છોડને પાયું તો કુંભાર બાળકને શું આપે છે તો કે ઘડો આપે છે શું આપે છે ઘડો તો ઘડો મે કુવાને આપ્યો એ ઘડો લઈને બાળક કુવા પાસે જાય છે ક્યાં જાય છે કુવા પાસે તો કુવાએ મને પાણી આપ્યું કુવો આપણને શું આપે છે તો કુવો આપણને પાણી આપે છે એ પાણી છોડને પાયું તો અહીં બાળક છોડને પાણી પાય છે ત્યાર પછી જોઈશું છોડે મને ફૂલ આપ્યું ફૂલ મે માને આપ્યું એ ફૂલ છે બાળક કોને આપે છે એની માને આપે છે તો કે માએ મને લાડવો આપ્યો લાડવો આ બંદા ખાઈ ગયો બાળક એની માને ફૂલ આપે છે એટલે તેની મા એને શું આપે છે જો અહીંયા જુઓ શું આપે છે લાડવો સરસ તો લાડવો કોણ ખાઈ જાય છે બાળક ખાઈ જાય છે તો બાળકો તમને પણ આ કાવ્ય સાંભળવાની મજા આવી ને હવે ત્યાર પછી આપણે આગળ જોઈશું પેજ ફેરવો બાળકો હવે બાળકો તમે પેજ ફેરવ્યું ને તો અહીંયા આપેલું છે એક ચિત્ર જુઓ અને જવાબ આપો તો અહીંયા બાળકો સરસ મજાના એક ઘરનું ચિત્ર આપેલું છે જો જોઈશું શું છે એમાં તો અહીંયા શું છે ટેબલ ઉપર શું રાખેલું છે ટીવી છે ટીવીની બાજુમાં રિમોટ છે નીચે અહીંયા ચોપડી છે તેની ઉપર પેન્સિલ છે આ નાનું રેકેટ છે અહીંયા બેટ છે ત્યાર પછી બે બોલ છે અહીંયા સોફા છે ત્યાર પછી અહીંયા ફૂલદાની છે અહીંયા દિવાલ ઉપર દફતર ટીંગાડેલું છે
ત્યાર પછી આસેનું છે કુદરતી દ્રશ્ય છે અહીંયા બારી છે અને બારી ઉપર પડદા લગાવેલા છે અહીંયા પંખો દેખાય છે તો જુઓ જોયો ને બાળકો કેવું સરસ મજાનું ઘરનું ચિત્ર છે હવે એમાં નીચે આપણે પ્રશ્ન જોઈશું તો અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર 1 આ શાનું ચિત્ર છે તો બાળકો આપણે હમણાં જોયું શેનું ચિત્ર હતું ઘરનું તો તમારે પણ મારી સાથે લખવાનું છે અહીંયા લખીશું ખ ર નું શેનું છે ઘરનું બરાબર ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈશું ચિત્રમાં શું શું દેખાય છે બાળકો જોવો જોઈએ ચિત્રમાં શું શું દેખાય છે તો અહીંયા લખીશું ટીવી ત્યાર પછી બેટ દડો પછી પંખો ત્યાર પછી સોફા વગેરે બરાબર એમ લખી નાખશું વગેરે ત્યાર પછી પ્રશ્ન નંબર 3 કે તમારું ઘર ક્યાં આવેલું છે તો અહીંયા તમારે લખવાનું છે કે તમારું ઘર કઈ બાજુ આવેલું છે આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 તમારું ઘર સાની બાજુમાં આવેલું છે આ પ્રશ્નનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે કે તમારું ઘર શાળા પાસે આવેલું છે મંદિર પાસે આવેલું છે બસ સ્ટેશન પાસે આવેલું છે જ્યાં આવેલું હોય ત્યાં તમારે જાતે લખવાનું છે તો પ્રશ્ન નંબર 5 જોઈશું તમારા ઘરમાં કોણ કોણ રહે છે તો તમારા ઘરમાં કોણ કોણ રહે છે તો અહીંયા લખીશું મમ્મી ત્યાર પછી પપ્પા ભાઈ બહેન દાદા દાદી વગેરે બરાબર હવે અહીંયા આપ્યું છે કે તમારા ઘરની કઈ કઈ વસ્તુ તમને ગમે છે તો બાળકો અહીંયા તમને જે ગમતું હોય એ લખવાનું છે ધારો કે તમને ટીવી ગમે છે તો ટીવી લખશો તમને જે ગમતું હોય એ અહીંયા લખવાનું છે પછી ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7 પંખીના ઘરને શું કહેવાય તો પંખીના ઘરને માળો કહેવાય તો અહીંયા આપણે માળો લખીશું તમે પણ લખજો બરાબર ત્યાર પછી પ્રશ્ન નંબર 8 તો કે ઘર ન હોય તો શું થાય તો ઘર ન હોય તો બાળકો આપણે હેરાન થઈ જઈએ શિયાળામાં હેરાન થઈએ ઉનાળામાં અને ચોમાસામાં તો આપણે ઘર ન હોય તો બેઘર એટલે કે હેરાન થઈ જઈએ શું થઈ જઈએ હેરાન અહીંયા તમે પણ મારી સાથે લખજો બરાબર